પર્ટીક્યુલર મંત્રીના ઓફિસની અંદર આ પ્રકારે લગાવવામાં આવ્યું છે એ સ્કેન કરતાં તરત જ એમની જે ઓફિસ છે એનું જે વ્યક્તિ મુલાકાતથી અહીંયા પહોંચ્યા છે એનું નામ મોબાઈલ નંબર ગામ શહેર જિલ્લો વિષય અને એ જે રજૂઆત કરવા માટે આવ્યા હોય છે એ તમામ બાબતો આની અંદર રેકોર્ડ અથવા તો એ ફોર્મ છે ગૂગલ ડ્રાઈવમાં એ ઓપન થાય છે અને એના થકી જે તે મુલાકાતી છે એ એમની તમામ વિગતો અહીંયા આપી શકે છે અને સૌથી મહત્વની વાત એ છે કે ના માત્ર પેપરલેસ પરંતુ એની સાથે જ એ વ્યક્તિનો ડેટાબેઝ કઈ તારીખે અને કેટલા વાગે એમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ને કયા ડોક્યુમેન્ટ સાથે રજૂઆત કરવામાં આવી હતી એ તમામ બાબતો એની અંદર રેકોર્ડ થઈ જાય છે અને એ ડિજિટલ પુરાવાના સ્વરૂપની અંદર જે તે મંત્રીના કાર્યાલયની અંદર એ વસ્તુ પડી રહે છે એના જ કારણે એ સરળતા સાથે ઉપયોગ ભવિષ્યની અંદર ડેટાબેઝનો થઈ શકે એ પ્રકારનું આયોજન મંત્રીઓ દ્વારા કરવામાં આવ્યું છે એટલે એક રીતના મંત્રીઓ ડિજિટલ તરફ વળતા જોવા મળી રહ્યા છે કેમેરામેન નવનીત દરજી સાથે નરેન્દ્ર રાઠોડ ટીવી નાઇન ગાંધીનગર તો આ ક્યુઆર કોડ સ્કેન કરતાની સાથે જ ગૂગલ ડ્રાઇવમાં એક ફોર્મ ઓપન થાય છે જેમાં તમામ વિગતો ભરવાની હોય છે એટલે લોકો હવે સરળતાથી અરજી કરી શકશે તો બીજી તરફ ક્યુ કોડના કારણે પ્રધાનોને કામનું ભારણ ઘટ્યું છે અને લોકોની અરજીનો ઝડપથી નિકાલ થઈ રહ્યો છે તો ડિજિટલ ઇન્ડિયા સાથે રાજ્યના મંત્રીઓ પણ ડિજિટલ બનતા જોવા મળી રહ્યા છે અલગ અલગ મંત્રીઓના કાર્યાલય બહાર આ પ્રકારના સ્કેનર લગાવવામાં આવ્યા છે અને એના થકી મંત્રી વિશેની વિગતો તેમજ એ સિવાય પેપરલેસ કામગીરી કેવી રીતના થઈ શકે એ પ્રકારની તમામ તૈયારીઓ કરવામાં આવી છે અત્યારે હાલ આપ જોઈ શકો છો કે રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાંસેરિયાના કાર્યાલય પર કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે મંત્રી શ્રી આપણી સાથે છે એમની સાથે વાતચીત કરીએ પ્રફુલભાઈ કયા પ્રકારની આ ખાસ વ્યવસ્થા છે અહીંયા જે મુલાકાતીઓ આવે છે એ કેવી રીતના સરળતા સાથે તમારી સાથે ડિજિટલી સંલગ્ન થઈ શકે છે દરેક મુલાકાતી ગુજરાતમાંથી અહીંયા આવે ત્યારે એ અમારો ક્યુઆર કોડને સ્કેન કરે એટલે તુરંત જ એમની અંદર અમારી આખી સોશિયલ મીડિયાથી લઈને તમામ માહિતી એમને પ્રાપ્ત થાય છે બીજું એક અમારા વિધાનસભા ક્ષેત્રનું એક સ્પેશિયલ ફોર્મ છે એમાં આખી જ ડિટેલ ભરીને એ પોતાનું માહિતી આપી શકે છે ત્રીજી વાત એ કે રજૂઆત કરનાર વ્યક્તિ જે અરજી લઈને આવ્યા છે તો પછી અમારો જે પત્ર વ્યવહાર છે જે નંબર હોય એ નંબર પર એમને મેલ થઈ જાય છે અથવા તો એમને વોટ્સએપ પર પણ એ કોપી તુરંત મળી જાય છે આખું મંત્રાલય માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે એમને ખૂબ આગ્રહ છે કે ટોટલ કામ પેપરલેસ બનવું જોઈએ ત્યારે આજે એનું પરિણામ એ આવ્યું છે કે એક ફાઇલ એ ફાઇલ બની ગઈ છે અને કરોડો આવા પેપરો જે વર્ષો જૂની બધી ફાઇલો આખું સ્કેનિંગ થઈ અને એ ફાઇલો તૈયાર થઈ ગઈ છે જેમાં મુખ્યમંત્રી શ્રી એમને પૂરું માર્ગદર્શન આપીને આ ટોટલ કામ એ પેપરલેસ કરી રહ્યા છે ત્યારે આ જે એક ફાઇલનું ને સાઇન કરવા માટે જ્યારે જુદા જુદા મંત્રાલયમાં જતી હોય ત્યારે એક સચિવ ત્યાં કે નિયામકથી આવતી ફાઇલ વિધિન કલાક કે બે કલાકમાં મુખ્યમંત્રીના ડેસ્ક પર પહોંચી જતી હોય છે અને તુરંત એમનું પરિણામ ત્વરિત પરિણામ સમયનો બગાડ ઓછો થાય છે માણસો ફાઇલ લઈને આવે જાય એ બધું જ આમાં બાદ થઈ જાય છે અને લોકોની કામગીરી જે બે ત્રણ દિવસ કે પાંચ દિવસ થવાની હોય ફાઇલ મૂવ કરવા માટે જે કલાક કે બે કલાક ત્રણ કલાક પાંચ કલાકની અંદર આ કામગીરી પૂર્ણ થતી હોય આ માનનીય મુખ્યમંત્રી સાહેબના એક આઈડિયા થી અમે આ આ કામગીરી કરી રહ્યા છીએ જે મુલાકાતીઓ આવે છે જે રજૂઆત લઈને આવ્યા હોય એ પછી ડિજિટલી આપની પાસે રહે છે ડેટાબેઝના રૂપમાં કે પછી એને પછી રિપ્લાય પણ એ જ રીતના ડિજિટલી એમને પહોંચાડવામાં આવે છે કે એમનું કામ ક્યાં સુધી પહોંચ્યું તમારો જે રજૂઆત આવે એ તો અમારી ટોટલ કમ્પ્યુટરની અંદર અમે સેવ રાખીએ છીએ પરંતુ એમનો જવાબ એટલે એમનું કામ ક્યાં પહોંચ્યું છે એ જ અમે એમની જે રજૂઆત હોય એ તુરંત જ એમને વોટ્સએપ કરી દઈ તમારી રજૂઆત અથવા તો કોઈ એવી એવી પ્રશ્ન હોય કે ભાઈ અમારું ત્રણ વર્ષથી કે પાંચ વર્ષથી કામગીરી થયું નથી કે છે નહીં તો એનું અમે ચોક્કસ જાણકારી મેળવી અને તુરંત જ એમને કંઈક તમારો આ પ્રશ્ન છે અથવા તો તમારું આ ટેકનિકલ ખામી છે જેથી કામગીરી થઈ છે થઈ કેટલો પેપરલેસ મતલબ જે પેપર બગડતા હતા એની અંદર બચાવ અને એ સિવાય કામની અંદર ઝડપ કેટલી ડિજિટલાઇઝેશનના કારણે છે ખૂબ કામમાં તો માત્ર ને કમ્પ્યુટર ટાઈપિંગ કરવાનું અને એ એની અંદર એ સાઇન દ્વારા જ દરેક પત્ર ફોરવર્ડ થતા રહે છે એટલે ઘણું ખરી પેપર બચાવની કામગીરી અને સમય બચે છે સાથે સાથે એક પત્ર અહીંયા પોસ્ટમાં મોકીએ છે એ મળે મોકલ ઘણીવાર અમે મોકલીએ પણ છીએ પરંતુ બે ચાર દિવસ કે પાંચ દિવસ પત્ર મળતા થાય તો હજી અહીંયા ઘણીવાર એવું બને કે આજે કરેલી રજૂઆત કાલે એને જવાબ મળી જતો હોય છે જે ઝડપની પ્રક્રિયા છે ક્યાંક ક્ષતિ રહેતી હશે પરંતુ અમારો પ્રયાસ છે દરેકને આ બાબત થઈ શકે ઓકે તો ડિજિટલ થતા કામની અંદર તો જરૂરથી ઝડપ આવી છે આ સિવાય પેપરલેસ કામ પણ થયું છે સાથે જ એક ડેટાબેઝ છે એ પણ મજબૂત બનતો જોવા મળી રહ્યો છે અને ડિજિટલ ડેટાબેઝ મંત્રી પાસે એમના કાર્યાલય પાસે રહે છે અને જે તે વ્યક્તિને એ જાણ પણ થતી હોય છે કે એમનું કામ કયા તબક્કાની અંદર છે એટલે કે એક સાચા રૂપમાં ડિજિટાઇઝ તરફ વળતા પણ આપને અહીંયા જોવા મળી રહ્યા છે કેમેરામેન નવનીત દરજી સાથે નરેન્દ્ર રાઠોડ ટીવી નાઇન ગાંધીનગર